એક તરફ જ્યાં મહામારીને કારણે સમગ્ર દેશમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, ત્યારે લોકડાઉનની વચ્ચે ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે. તેવા સમયમાં નર્મદા જિલ્લાએ પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ ધોરણ 3 થી 9ના બાળકો માટે સ્ટડી ફ્રોમ હોમનો કન્સેપ્ટ શરૂ કર્યો. આ કન્સેપ્ટ હેઠળ જિલ્લાના 2743 શિક્ષકો મોબાઈલ માધ્યમ દ્વારા સાહિત્ય બાળકોને પહોંચાડી રહ્યા છે. આમ આ રીતે જિલ્લામાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બાળકોને ઘર બેઠા અભ્યાસના હેતુસર અમે દરરોજે ધોરણ 6, 7, 8ના ગણિતના વિડીયો બનાવીને બાળકોને મોકલું છું અને ઓનલાઈન પણ ભણાવું છું. એ પરિવારનું માળો સાથે સાથે બીજું છે વીકલી જે હોમવર્ક મળે છે તેની PDF ફાઇલો એ પણ બાળકોને મોકલવામાં આવે છે અને તેનો પણ બાળકો ઘર બેઠા અભ્યાસ કરે છે અને અભ્યાસ કરીને હોમવર્ક કરીને અમને ફોટા પાડીને મોકલે છે. લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિમાં શિક્ષણ જગત દ્વારા સ્ટડી ફ્રોમ હોમ જે વીકલી યુનિટ ટેસ્ટ જેવું છે બાળકો માટે અને પરિવારનો માળો જેમાં બાળકોનું એક રીતે એમ કહી શકાય કે એ લોકોનું બાળપણ પાછું લાવવાનો શિક્ષણ જગતનો એક અનોખો પ્રયાસ છે, જેમાં પ્રવૃત્તિઓ, વાર્તા, ગીતો સાથે સાથે સંદેશ, ઉખાણા, પઝલ્સ જેવું દરેક વસ્તુ એમણે આવરી લીધું છે અને બાળકો આ પરિસ્થિતિમાં શિક્ષણથી વંચિત ના રહી જાય એ માટે શિક્ષણ જગતે એક અનોખી પહેલ કરી છે, એક ખૂબ જ સરસ અભિગમ કહી શકાય.